हेलो फ्रेंड्स, हाल में कोविड महामारी में भारत सरकार तरफ थी वैक्सीन लगावानी एज लिमिट 45 वर्ष थी घटाड़ीने 18 वर्ष करी देवामां आवेल छे। तो फ्रेंड्स, वैक्सीन लेवा माटे ऑनलाइन पोर्टल पर केवी रीते रजिस्ट्रेशन करूँ तेमज अपॉइंटमेंट शेड्यूल केवी रीते करूँ ते सीम्पल स्टेप्स में आजे आपणे समझीशुं। आ रजिस्ट्रेशन 28 एप्रिल पछी 18 वर्षना व्यक्तिओ माटे एक्टिव थशे। આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનો ફાયદો એ છે કે તમે ઘર બેઠા હેલ્થ કેર સેન્ટર પર વેક્સિન કેટલી અવેલેબલ છે કે કેમ તે તમે જાણી શકશો। સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન। સૌ પ્રથમ મિત્રો, આપણે cowin.gov.inના પોર્ટલ ઉપર જઈશું। આ લિંક તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ। હવે તમારે રજિસ્ટર સાઇન ઇન યોર સેલ્ફ પર ક્લિક કરવાનું છે। એમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો। મોબાઈલ નંબર એન્ટર થઈ ગયા પછી ગેટ ઓટીપી પર ક્લિક કરશો તો તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે। એ ઓટીપી તમારે 180 સેકન્ડમાં આપવાનો રહેશે અને ક્લિક ઓન ધ વેરીફાઈ બટન। હવે આ રીતનું પેજ ઓપન થશે। એમાં તમારે પ્લસ એડ મોર પર ક્લિક કરવાનું રહેશે અને જે વ્યક્તિને વેક્સિન અલાવવાની છે એનું કોઈ પણ તમે આઈડી સિલેક્ટ કરો, વોટર આઈડી, પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટેવર। તે આઈડીનો નંબર એન્ટર કરો। અને ત્યારબાદ આઈડીમાં જે પ્રમાણે નામ છે તે પ્રમાણે નામ એન્ટર કરો। ધેન સિલેક્ટ ધ જેન્ડર, મેલ ફિમેલ, અને પછી ત્યારબાદ યર ઓફ બર્થ, મતલબ બર્થની સાલ ખાલી એન્ટર કરવાની છે। તો આ રીતે તમારે પેજ ઓપન થશે। તમે એડ મોર પર ક્લિક કર્યું હતું એટલે એ વ્યક્તિ એડ થઈ જશે। ત્યારબાદ શિડ્યુલ ઉપર ક્લિક કરો અને શિડ્યુલ ના ઉપર ક્લિક કરવાથી તમારે આ રીતનું પેજ ઓપન થશે। સર્ચ બાય ડિસ્ટ્રિક્ટ કે તમારે કયા ડિસ્ટ્રિક્ટમાં વેક્સિન લેવાની છે, જે ગ્રીન ડોટ આપેલા છે મિત્રો ત્યાં આગળ તમને એ સેન્ટર ઉપર વેક્સિન અવેલેબલ હશે। હું અહીં ફ્રેન્ડ્સ પાટણ અર્બન હેલ્થ કેર સેન્ટર 2 સિલેક્ટ કરું છું અને ત્યારબાદ ટાઈમ નક્કી કરીને કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો યોર વેક્સિન અપોઇન્ટમેન્ટ ઇઝ કન્ફર્મ્ડ। તમારે જે સેન્ટર ઉપર અને જે તે ટાઈમે જે તે ડેટ ઉપર એનું કન્ફર્મેશન મળી જશે એ તમારે પેજ ડાઉનલોડ કરી રહેવાનું રહેશે અને વેક્સિન લેવા માટે આ તમારે પ્રૂફ, આઈડી પ્રૂફ તમારે જોડે લઈ જવાનું રહેશે। હવે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકશો કે જે વ્યક્તિએ ડોઝ 1 લઈ લીધો હશે તો તેનું તમે સર્ટિફિકેટ જોઈ શકશો। એ સર્ટિફિકેટમાં કઈ તારીખે ડોઝ લીધો હશે અને નેક્સ્ટ ડોઝ ક્યારે લેવાનો છે તે પણ મેન્શન કરેલું હશે। તો સિમિલર વે તમારે શિડ્યુલ નાઉ કરીને બીજો ડોઝેજ પણ આ રીતે જ શિડ્યુલ કરવાનો રહેશે। ફ્રેન્ડ્સ, આ પોર્ટલનો બેનિફિટ એ થશે કે તમારે વેક્સિન કયા સેન્ટર ઉપર કેટલી અવેલેબલ છે તે તમે જોઈ શકશો।